પ્રથમ વાત એ સમજવાની કે કોઈએ ગભરાવાની, મૂંઝાવાની કે દુઃખી થવાની જરૂર જ નથી. બહુ જ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ડેફિનેટલી મેનેજેબલ. ડોક્ટર, એમ આઈ રાઈટ? 100% મેનેજેબલ છે આ. એટલે પ્રથમ વાત અને વિચાર એ છે કે કોઈએ ગભરાવાની, મૂંઝાવાની કે દુઃખી થવાની જરૂર નથી. તમારે ને તમારા બાળકોએ વિચારવાનું. ઘણા બધા કંપનીમાં સેલ્સમેન હોય, માર્કેટિંગમાં હોય ને, એ લોકોની જીભ ઉપર મીઠાશ હોય એટલે લોકો માર્કેટિંગ અને સેલ્સ સારું કરી શકે. તો જીભ ઉપર મીઠાશ હોય છે તો એ મોટું કામ કરે છે, તો જેનું આખું શરીર મીઠું છે એ તો કેવા કામ કરી શકે. તમારું આખું શરીર સ્વીટ છે ને. ચેન્જ યોર એટીટ્યુડ્સ ટુવર્ડ્સ લાઈફ. જીવન પ્રત્યેનો અભિગમ સકારાત્મક, ઊંચો અને પવિત્ર રાખો. ખાલી એક જીભ ઉપર મીઠાશ હોય છે તો લોકો મોટું કામ કરે છે, તમે તો આખું શરીર મીઠું લઈને બેઠા છો ને. સ્વીટ, યુ કેન ડૂ એનીથિંગ. અને તમે એકલા છો એવું નહીં માનવાનું, તમારી સાથે સમગ્ર સૃષ્ટિ છે એમ માનવાનું. એટલે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. અને એ પણ એક વાત હકીકત છે કે જ્યારે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય, સંજોગો સાથ ન આપતા હોય, વ્યવસ્થાઓ થોડી વિપરીત હોય, ત્યારે માણસનું દૈવત ખીલે છે. એ પણ ઇતિહાસ ગવા છે. એટલે આ વાત હકીકત છે કે જ્યારે પ્રતિકૂળતા હોય, સંજોગો તમને સાથ ન આપતા હોય, અથવા તો કંઈક એવો નાનો મોટો ડર કે ભય તમારા જીવનમાં તમને દેખાવા માંડે, ત્યારે ભગવાન આપણામાં ઘણી બધી શક્તિઓ મૂકેલી છે. વિચાર, ભાવના અને પ્રવૃત્તિ ત્રણેય પ્રકારે શક્તિઓ બહાર આવતી હોય છે, અને એ શક્તિ પછી બહુ મોટું કામ કરી જાય. તમે જોશો ઘણા બધા પ્રસિદ્ધ અને સફળ રમતવીરો આજે પૃથ્વી પર એવા છે જે જેડી હતા અને છે. ઘણા બધી મોટી કંપનીઝના સીઈઓઝ ને એમડીઝ એવા છે કે જે જુવેનાઇલ ડાયાબિટીસ છે. ઘણા બધા જાહેર જીવન જીવનારી વ્યક્તિઓ પણ એવી છે કે જે જુવેનાઇલ ડાયાબિટીસ છે. એટલે એની પરથી એક વાત સ્પષ્ટ છે કે આ રોગ એવો નથી કે તમારી પ્રગતિને, તમારી સફળતાને રૂંધી શકે. થોડું ધ્યાન રાખવાનું છે, પણ એઝ આઈ સેડ, ઇટ ઇઝ મેનેજેબલ. ડાયટથી મેનેજેબલ છે, એક્સરસાઇઝથી મેનેજેબલ છે, અને એક ડિસિપ્લિન ઇન્સ્યુલિન રેજીમ હોય તો ઇટ ઇઝ મેનેજેબલ. નિક જોનાસનું તમે નામ સાંભળ્યું હશે, તમે લોકોએ વધારે સાંભળ્યું હશે. બહુ સારા ગિટારિસ્ટ છે. એ નિક જોનાસ, જોનાસ બ્રધર્સના લીડ સિંગર અને લીડ ગિટારિસ્ટ છે. એ 13 વર્ષના હતા ત્યારે એક દિવસ મંચ ઉપરથી પરફોર્મન્સ આપતા આપતા ચાલુ કાર્યક્રમે પડી ગયા અને બેભાન થયા. તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે એમની શુગર 700 હતી, 700. અને નિદાનમાં ખ્યાલ આવ્યો કે હી ઇઝ અ જેડી, એને જુવેનાઇલ ડાયાબિટીસ છે. પછી તો જે કાળજી અને સંભાળ પરિવાર તરફથી હોય એક બાળકની, એ બધી થઈ. 2 જ વર્ષ પછી 15 વર્ષની ઉંમરે 2007 સાલમાં યુરોપમાં એક દેશમાં જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનો એક આવો કાર્યક્રમ હતો. આવા જ કાર્યક્રમમાં નિક જોનાસ ત્યાં પોતે બાળકોને મનોરંજન આપવા માટે, જેમ ડૉક્ટર જયપ્રકાશભાઈ વાત કરી કે JDF એટલે પછી ફન, મેજિક, એમ ફન આપવા માટે એમને ગિટારિસ્ટને બોલાવેલા. અને એ વખતે પણ નિક જોનાસે કોઈ ચાર્જ નહીં કરેલો, જેમાં કલાકારો આજે પ્રેમથી, લાગણીથી તમને હૂંફ આપવા માટે આવ્યા છે. તેમણે કોઈ ચાર્જ નહીં કરેલો અને એ ગિટાર વગાડતા હતા.
સામે બધા જેડી બાળકો બેઠા હતા, એમના વડીલો માતા પિતા બેઠા હતા, બધાને જોઈને એટલા બધા ભાવ વિભોર થયા, લાગણીશીલ થઈ ગયા કે 15 વર્ષની ઉંમરે નિક જોનાસે આ કાર્યક્રમમાં જાહેરાત કરી કે હું પણ તમારી જેમ જેડી છું. ત્યારે દુનિયાને ખબર પડી કે આટલો એક બાળ તારલો એ જેડી છે, જુવેનાઇલ ડાયાબિટીસ છે. પણ એમણે વાત કરી અને હમણાં પણ એક આર્ટિકલમાં એમણે લખ્યું, બહુ જ સુંદર શબ્દો લખ્યા છે. પહેલું જ વાક્ય એમણે લખ્યું છે, ડોન્ટ ટેક ઇટ સો હાર્ડ ઇન યોર લાઈફ, કે આ વસ્તુને તમારે જીવનમાં સિરિયસલી લેવાની જરૂર જ નથી. ડોન્ટ ટેક ઇટ સો હાર્ડ. આ વસ્તુ જ્યારે સંપૂર્ણ મેનેજેબલ જ છે ત્યારે તમે શું કામ આટલી બધી વાત એ સિરિયસલી લો છો? તમે નહીં જ લેતા હો, નથી જ લેતા, પણ કદાચ થોડી પણ ચિંતા હોય તો એ કાઢી નાખજો. બીજું વાક્ય એનાથી પણ સુંદર બોલ્યા. પહેલું વાક્ય બોલ્યા કે ડોન્ટ ટેક ઇટ સો હાર્ડ, એટલે કે બહુ સિરિયસલી કે ગંભીરતાપૂર્વક આમાં ખોવાઈ જવાની જરૂર નથી. અને બીજું વાક્ય બોલ્યા કે ઇફ યુ ડિસાઇડ ટુ સેટ યોર ગોલ, યુ કેન ડાયવર્ટ યોર માઇન્ડ ટુવર્ડ્સ યોર ગોલ, અવે ફ્રોમ ધીસ એન્ડ યુ કેન બી સક્સેસફુલ ઇન લાઈફ. તમે એક ધ્યેય નક્કી કરી નાખો ને, અને ધ્યેય માટે તમે પ્રયત્નશીલ અને પરિશ્રમી તમે રહો, તો તમારું મન છે, તમારા વિચારો છે, એ તમારી આ જે ઉણપ છે એમાંથી બહાર નીકળી જશે. સતત એ તરફ તમારું લક્ષ્ય રહેશે. તમને ખબર પણ નહીં પડે કે આવું મને જીવનમાં ક્યારે હતું અથવા છે. ડાયવર્ઝન આપવું પડે. ઘણી બધી વસ્તુઓ જીવનમાં એવી છે ને, એને હેડ ઓન ના લેવાય, સીધું સામસામે ટકરાવાય નહીં, એને જરા પેસેજ આપી દેવો પડે. એટલે એની બધી શક્તિ આપણને કોઈ પણ પ્રકારનો ઇફેક્ટ ના આપે. તો એક ડોક્ટર બનવું છે, મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે કંપની સેક્રેટરી થવું છે, મારે કોઈ સારા ડેવલપર થવું છે, મારે કોઈ સારા જ્વેલર થવું છે. એ કોઈ પણ એક સારો નિર્ણય, એક ગોલ, એ અત્યારથી બાળકોએ તમારે પણ નક્કી કરવું અને માતા પિતાએ પણ એમાં મદદરૂપ થવું. તો આ મુખ્ય કારણ નિક જોનસ એમના ચરિત્રમાં, એટલે કે એમના એક આર્ટિકલમાં પોતાના પ્રસંગ દ્વારા વાત કરે છે કે મારું મન, મેં મારી જે કળા હતી ગિટાર વગાડવાની એમાં પરોવી દીધું. મારું મન મેં મારી કળામાં પરોવી દીધું, તો મને ક્યારે આ ઉણપ છે એ મને દેખાણી નહીં. એટલે તમારી ઉણપને તમારે તાકાતમાં ફેરવવી હોય તો મન ઉણપ તરફ નહીં રાખવાનું, એક ધ્યેય બાંધીને એ ધ્યેય તરફ મન રાખવાનું. શારીરિક તો નાની મોટી ઉણપ હોય, પણ તમારી માનસિક તાકાત, તમારો ધ્યેય, તમારી જે ફર્મનેસ હોય તો એ શારીરિક શક્તિ કરતાં પણ વિશેષ છે. અને અમુક લેવલના પરફોર્મન્સની ઉપર મેન્ટલ સ્ટ્રેન્થ પ્લેઝ અ મોર એન્ડ અ બેટર રોલ દેન ફિઝિકલ સ્ટ્રેન્થ. વિરાટ કોહલીને તમે જે મેન્શન કર્યું, એને ફિઝિકલ સ્ટ્રેન્થની ઘણી જરૂર પડે, પણ એના કરતાં 10 ગણી જરૂર એને મેન્ટલ સ્ટ્રેન્થની પડે, માનસિક તાકાતની પડે. એટલે એ ફિઝિકલ સ્ટ્રેન્થ કરતા મેન્ટલ સ્ટ્રેન્થની તાકાત બહુ છે. યુ ડિસાઇડ યુ કેન, યસ ઓર નો? બધા બાળકો મારી સાથે બોલજો, ઇફ આઈ ડિસાઇડ આઈ કેન, જો હું નક્કી કરું તો હું કરી જ શકું. નક્કી કરવાનું છે અને નિર્ણય લેવાનો છે, પછી કમ વોટ મે. એક મિસ્ટર ફિલ સુધરલેન્ડ, એમણે પણ ટાઈપ 1 ડાયાબિટીસ હતો, એટલે કે પોતે જેડી બાળક હતા, સાયકલિસ્ટ હતા. હી વોન્ટેડ ટુ બી અ પ્રો સાયકલિસ્ટ, એટલે પ્રોફેશનલ. એક દિવસ ચક્કર આવ્યા, પડી ગયા, હોસ્પિટલ લઈ ગયા, ત્યારે ખબર પડી કે તો એને જુવેનાઇલ ડાયાબિટીસ છે. એટલે એના માતા પિતાને તો આમ જરા વજ્રપાત થયો કે આ શું થઈ ગયું. એ બાળક જ્યારે જ્યાં સુધી મચ્યોર થયો ત્યાં સુધી ખૂબ એની સંભાળ રાખી, અને બાળક સમજ તો થયો, મોટો થયો એટલે સંભાળ રાખતો થઈ ગયો. પણ એને નક્કી કર્યું કે મારે મારા જેવા બાળકોને ભેગા કરવા,
જેમ અહીંયા અપુલભાઈએ નક્કી કર્યું, એમની સંસ્થાએ નક્કી કર્યું કે આવા બાળકોને આપણે ભેગા કરવા, એમ બધા બાળકોને ભેગા કરવા કે જેની પાસે ટાઈપ વન, એટલે જેને ટાઈપ વન ડાયાબિટીસ હોય. 11 દેશોમાંથી લગભગ 113 બાળકો એમણે મેમ્બરશીપ નોંધાવી. એમણે બધાને સાયકલનો શોખ જગવ્યો. એક રીત, બેઝિકલી મેં શું વાત કરી, તમારા માનસ ઉપરથી આ રોગ મને છે અથવા મારા બાળકને આ રોગ છે એવું તમે કાઢી નાખો. એ નીકળી જાય એની માટે એક ધ્યેય નક્કી કરવાનો. તો આમણે 113 બાળકોને સાયકલિંગમાં ઇન્ટરેસ્ટ જગાવ્યો કે લેટ અસ ઓલ બી પ્રોફેશનલ સાયકલિસ્ટ, અને આખી એક ટીમ ઊભી કરી અને ટીમનું નામ આપ્યું TT1 સાયકલ. એમણે નક્કી કર્યું અને એનું સૂત્ર શું લખ્યું, સાયકલિંગ હોય એટલે રાઈડ ઓન બાઇસિકલ નહીં, નોર્મલી હોય રાઈડ ઓન બાઇસિકલ, રાઈડ ઓન ઇન્સ્યુલિન. એનું પેટા સૂત્ર શું નક્કી થયું, રાઈડ ઓન ઇન્સ્યુલિન. મજા આવે એવું સૂત્ર છે ને. અને આજે એ સંસ્થા ગૌરવ લે છે કે 113 લગભગ 60 જેટલા એમના સાયકલિસ્ટ કોઈ ને કોઈ નાની મોટી સ્પર્ધામાં, એમાંથી લગભગ 15-1 જેટલા સાયકલિસ્ટ નેશનલ લેવલની સ્પર્ધામાં, એમાંથી લગભગ 3-4 જેટલા સાયકલિસ્ટ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સ કે સિલ્વર મેડલ્સ મળેલા છે. અને તમામ બાળકો અને એના માતા પિતા આ ફિલ સુધરલેન્ડના આભારી છે કે તમે અમારા બાળકને એક દિશા આપી દીધી, એક ધ્યેય આપી દીધો, એને દોડતો કરી દીધો, એના માનસ ઉપરથી એને ટાઈપ વન છે એ ભૂસી નાખ્યું અને આટલું મોટું કાર્ય તમે એમના જીવનમાં કરી શક્યા. તો આ તો મેં તમને એક બે પ્રસંગો કીધા, આવા હજારો પ્રસંગો છે. તો આ જ માર્ગદર્શન છે, આ જ સમજણ છે અને આ જ રાહ છે કે વિચારધારા અને અભિગમ એ ઊંચા અને સવડા રાખજો તો યોર ડેફિશિયન્સી વિલ બીકમ યોર સ્ટ્રેન્થ, એટલે કે તમારી ઉણપ છે તમારી તાકાત બની જશે. એ વિચારમાંનો પહેલો વિચાર મેં તમને ગોખાવ્યો કે ઇફ આઈ ડિસાઈડ આઈ કેન.